હવે સમાચાર જોઈએ વિસ્તારથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે રાજ્યોની મુલાકાત લેશે. પહેલા તે કેરળમાં બે રેલીઓ કરશે, ત્યારબાદ તમિલનાડુમાં જનસભાને સંબોધન કરશે. સોમવારે સવારે તેઓ ત્રિશુર જિલ્લાના અલાથુર મત વિસ્તારમાં કુન્નમંગલમ જશે. પીએમ અહીં અલાથુર અને ત્રિશુરમાં ચૂંટણી લડી રહેલા એનડીએ ઉમેદવાર ટીએન સારસુ અને સુરેશ ગોપીના ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. આ પછી મોદી તિરુવનંતપુરમ જિલ્લાના કટકટા જશે. કટકટામાં મોદી વી મુરલીધરન અને રાજીવ ચંદ્રશેખર માટે પ્રચાર કરશે. જે બે કેન્દ્રીય મંત્રીઓ એનડીએના બેનર હેઠળ અટિગલ અને તિરુવનંતપુરમ મત વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ મોદી તમિલનાડુના તિરુવનંતવેલીમાં જનસભાને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દક્ષિણ ભારતની મુલાકાતે છે. આ પહેલા પીએમએ કેરળ, તમિલનાડુ અને તેલંગાણામાં 19 માર્ચ અને 15 માર્ચે ચૂંટણી રેલીઓ કરી હતી. પીએમ મોદીની કેરળની આ છઠ્ઠી મુલાકાત છે. તેઓ છેલ્લા 19 માર્ચે કેરળ ગયા હતા, જ્યારે તેમણે પલક્કડ જિલ્લામાં રોડ શો કર્યો હતો. 15 માર્ચે પીએમએ પથનમટિકામાં રેલી કરી હતી. આ પહેલા મોદી જાન્યુઆરીમાં 2 વખત અને ફેબ્રુઆરીમાં 1 વખત રાજ્યની મુલાકાતે આવ્યા હતા.